રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 18 માર્ચ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રિયંકા ગાંધી ગંગા નદીની 140 કિલોમીટરની નૌકા યાત્રાએ નીકળ્યા છે. તેમણે આ યાત્રા પ્રયાગરાજથી આરંભ કરી છે. નાવ પે ચર્ચા અભિયાન હેઠળ તેઓ જનસંપર્ક કરશે. આ યાત્રા 20 માર્ચે વારાણસીમાં પૂર્ણ થશે. આ યાત્રા યુપીમાં કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો આપી શકે છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનું અવસાન થયું છે. તેઓ કેન્સરના રોગ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી ભારતે એક સાદગી પસંદ નેતા ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી થઈ છે. તેમના ઘરેથી 3 લાખ રોકડ તથા 12 તોલા સોનું ચોરાયું છે. ફરાર ઘરઘાટીએ આ ચોરી કર્યાની આશંકા છે. આ અંગે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે જામનગરની મોટી હવેલીમાં રાણના દર્શન યોજાયા હતા. કુંજ એકાદશી નિમિત્તે પરંપરાગત રીતે આ ઉત્સવ ઉજવાયો હતો. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓએ રાણના દર્શનનો લાભ લીધો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.